મિત્રો એમએસબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજના વિડીયોની અંદર અગત્યની ભરતી વિશે વાત કરીશું. સરકારી ભરતી છે વર્ગ એક, વર્ગ બે અને વર્ગ ચાર માટે અને વર્ગ ત્રણ માટે અગત્યની અલગ અલગ જગ્યા ઉપર ભરતી છે. પગાર ધોરણ સરકારી તમને 20,000થી વધુ મળશે. નોટિફિકેશન આધારે સંપૂર્ણ માહિતી જાણીશું અરજી કરવાની. તો વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો અલગ અલગ જગ્યા ઉપર SSC અંતર્ગત અગત્યની ભરતી આવી છે. સ્ટાફ સિલેક્શનની અંદર વર્ગ એક, બે અને ત્રણ અને ચાર માટે ભરતી આવી છે. નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. મિત્રો આની અંદર લેવલ એક્ઝામિનેશન અંતર્ગત છે. મિત્રો આની અંદર અરજી કરવાનું શરૂ થઈ ગયું છે. 24/6/2024 લઈને 24/7/2024 દરમિયાન તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો. તો ઓનલાઈન ફી તમે 25/7/2024 સુધી રહેશે. અને મિત્રો આની અંદર વિન્ડો એપ્લિકેશન ફોર્મ કરેક્ટ જે ઓનલાઈન પેમેન્ટ છે એ પણ તમે 10/8/2024 લઈને 11/8/2024 દરમિયાન રહેશે. તો ટ્રાયલ 1 એક્ઝામ રહેશે કોમ્પ્યુટર બેઝ, સપ્ટેમ્બર ઓક્ટોબરની અંદર આવી શકે છે. અને ટ્રાયલ 2 કોમ્પ્યુટર બેઝ એક્ઝામ ડિસેમ્બર 2024ની અંદર આની અંદર આવી શકે છે. તો મિત્રો આની અંદર આસિસ્ટન્ટ ઓફિસર જે સેન્ટ્રલ સિક્યુરિટી સર્વિસ છે એ અંતર્ગત રહેશે. તો આની અંદર ગ્રુપ બી છે એટલે કે વર્ગ બે માટે ઉંમર રહેશે 30 વર્ષ સુધી. તમે અરજી કરી શકો છો. સાથે મિત્રો આની અંદર જે બ્યુરો છે એ ઇન્ટેલિજન્ટ બ્યુરો અંતર્ગત વર્ગ બી માટે 18 થી 30 વર્ષ ઉંમર છે. તો મિત્રો આની અંદર સિલેક્શન મિનિસ્ટર રેલવે અંતર્ગત ગ્રુપ બી માટે રહેશે 20 વર્ષ 30 વર્ષ. અને મિત્રો ઇન્ટરનલ અફેર્સ અંતર્ગત ગ્રુપ બી છે એની અંદર 20 થી 30 વર્ષ. સાથે મિત્રો આની અંદર સિલેક્શન થશે તમારું AFHQની અંદર, એની અંદર ઉંમર રહેશે 20 થી 30. મિનિસ્ટ્રી ઇલેક્ટ્રિશિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંતર્ગત ગ્રુપ બી છે, એની અંદર ઉંમર રહેશે 18 થી 30 વર્ષ. અધર મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ અંતર્ગત ઓર્ગેનાઇઝેશન છે ગ્રુપ બી, એ અંતર્ગત રહેશે ઉંમર 18 થી 30 વર્ષ. અને મિત્રો CBDT એટલે કે ગ્રુપ સી એટલે કે વર્ગ ત્રણ માટે જે ભરતી છે એની અંદર ઉંમર છે 18 થી 30 વર્ષ. CBIC ગ્રુપ બી માટે રહેશે 18 થી 30 વર્ષ. તો મિત્રો આની અંદર જે અગત્યની ભરતી તમે જોઈ શકો છો. અને લેવલ 6નું પગાર ધોરણ જે તમને મળશે એ પણ તમે આની અંદર જે ભરતી છે એ જોઈ શકો છો. સાથે મિત્રો જે લેવલ સી અંતર્ગત જે આપણે ગણીએ એ અંતર્ગત આ જે ભરતી રહેશે જે સરકારી ભરતી છે એની અંદર ઉંમર રહેશે 18 થી 27 વર્ષ. જે ડિવિઝન અંતર્ગત જે ક્લાર્ક છે એ પણ તમે જોઈ શકો છો. તો મિત્રો અગત્યની નોટિફિકેશન તમે વાંચી અને સરકારી ભરતીની અંદર એપ્લિકેશન કરી શકો છો. મિત્રો આની અંદર રિઝર્વેશન મળશે SC ST OBC EWS અને જે અધર કેટેગરીના ઉમેદવારો છે એમના માટે રહેશે. એ પ્રકારે આની અંદર રહેશે. તો મિત્રો આની અંદર ફોર પોસ્ટ માટે જે લિમિટેડ ઉંમર છે 18 થી 27 વર્ષ સુધીની હોવી જોઈએ. તો જે પણ કેટેગરી અંતર્ગત છે એ અંતર્ગત. સાથે મિત્રો SC ST માં 5 વર્ષ, OBC માં 3 વર્ષ, એ અંતર્ગત તમને ઉંમરની અંદર છૂટછાટ મળવાપાત્ર રહેશે. તો મિત્રો આની અંદર જે અગત્યની માહિતી તમને નોટિફિકેશન જ્યારે પણ તમે જોશો તો તમને અગત્યની જે માહિતી છે ફોર્મ ભરવા માટે એ તમને જોવા મળશે. તો મિત્રો આની અંદર જે વાત કરીએ તમારી જે ભરતી રહેશે કયા ક્વોલિફિકેશન અંતર્ગત રહેશે, તો મિત્રો UGC માન્ય બેચલર ડિગ્રી એટલે કે સ્નાતક હોવા જોઈએ. સાથે મિત્રો મેથેમેટિક્સ ધોરણ 12ની અંદર અવશ્ય હોવું જોઈએ. તો મિત્રો આની અંદર તમે જાણતા હશો કે અમુક ધોરણ 8ની અંદર મેથેમેટિક્સ હોતું નથી. તો તમારે ધ્યાન રાખી અને જે ફોર્મ ભરો છો બેચલર ડિગ્રી કરેલી છે પણ મિત્રો મેથેમેટિક્સ ધોરણ 12ની અંદર હોવું જોઈએ. તો મિત્રો આની અંદર જે ગ્રેડ 2 અંતર્ગત જગ્યા છે એની અંદર પણ બેચલર ડિગ્રી માંગેલી છે જે કોઈ પણ અંતર્ગત BA BSc અને BCOM અંતર્ગત હોવી જોઈએ. તો રિસર્ચ આસિસ્ટન્ટ અંતર્ગત જે જગ્યા છે એની અંદર પણ બેચલર ડિગ્રી માંગેલી છે. અધર પોસ્ટ છે એની અંદર પણ બેચલર ડિગ્રી તમારી માંગેલી છે. તો UGC માન્ય તમારી સ્નાતક હોવા જોઈએ. તો મિત્રો હાઉ ટુ એપ્લાય જે પણ મિત્રો આની અંદર એપ્લિકેશન કરવા માગતા હોય એ મિત્રો માટે અગત્યની SSCની વેબસાઇટ છે એની અંદર ઓનલાઈન અરજી કરવાની છે. તો મિત્રો જે પણ મિત્રો અરજી કરે છે એમને પેમેન્ટ 100 રૂપિયા કરવાનું રહેશે. તો ઓનલાઈન ફી તમે 25/7/2024 સુધી આની અંદર ઓનલાઈન ફી ભરી શકો છો. તો અધર જે કન્ડિશન છે જ્યારે પણ તમે નોટિફિકેશન ડાઉનલોડ કરશો ત્યારે તમને જોવા મળશે. તો મિત્રો એક્ઝામનું સેન્ટર જે ગુજરાતની અંદર રહેશે
અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા એ અંતર્ગત તમારું એક્ઝામ સેન્ટર જે 5 જગ્યાઓ છે જે નક્કી કરેલી છે સરકાર દ્વારા, જે એક્ઝામ ઓનલાઈન લેવામાં આવશે ગુજરાતની અંદર, જે આ જગ્યાઓ છે એની અંદર તમારું એક્ઝામ રહેશે. જે પણ મિત્રો આની અંદર અરજી કરવા માગતા હોય એ મિત્રો માટે ઓનલાઈન અરજી જે 25/7/2024 સુધી જે ફી ભરવાની તારીખ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 24/7/2024 સુધી તમે આની અંદર ઓનલાઈન અરજી SSAની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે કરી શકશો. તો જય મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.